सौभाग्यवती। एक मिनिट, तमे लोको घरनी बार पग मुको ने ए पेला बद्दा दागीना उतारी नाखवाना छे। पण केम मम्मी? भणभण काई नहीं, कीधु ने तने एक वखत के घरेने उतारी ने अहीं मुकी दे। पण मम्मी, मारा तो हमणां ज लग्न थया छे અને હું ઘરેણા પહેર્યા વગર ઘરની બહાર કેવી રીતે જાઉં? સામે લવારો તો નહીં જ કરવાનો, આ ઘરેણા છે ને કઈ તારા બાપના ઘરના નથી। તારા સસરાએ અહીંયાથી 5 લાખ રૂપિયા આપ્યા ને ત્યારે તારા બાપે આ ઘરેણા કરાવ્યા છે। તું એ ઘરેણા અહીંયા મૂકી દે, બસ બીજી કોઈ વાત નહીં, કાઢ ઘરેણા। મમ્મી, તમે મારા પપ્પા વિશે આવું શું કામ બોલો છો? આજકાલની આવેલી તારા સસરા મારી સામે હજી નથી બોલ્યા અને તું મારી સામે બોલે છે, કાઢ ઘરેણા કાઢ। હા, કાઢું છું। બસ ને મમ્મી। મહારાણી, અકાનમાં બુટ્ટી પહેરી છે, એ કોણ કાઢશે? તારી માં કાઢ। રેવતી, તું આ જે કરે છે ને એ બરોબર નથી કરતી। હવે તમે શાંતિથી માળા ફેરવો ને, વચ્ચે ડબડબિયા માર્યા વગરના। ચાલો પપ્પા, અમે લોકો નીકળીએ છીએ। છોકરાઓ ગામડે પહોંચી ગયા? હા હા, પહોંચી જ ગયા છે ને, પણ હજુ કઈ ફોન બોન નથી આવ્યો। હું તમને એમ કહું છું કે આપણા ઘરમાં નવી નવી વહુ આવી હોય તો એના માથેથી બધા ઘરેણા ઉતારી લેવાય। પણ ગીતાબેન, તમે આજ આવતા વેત આવો પ્રશ્ન કેમ કરો છો? પ્રશ્ન કરવો પડે એમ છે પ્રમોદભાઈ? તો ગીતાબેન, એનો જવાબ એ છે કે જ્યારે આપણે ગામડે જતા હોય ને ત્યારે મોબાઈલમાં નેટવર્ક ન આવે ને તેવી અજાણી જગ્યાએ બની ઠનીને ન જવાય। રેવતી બેન, આ તમારી ઉંમર તો વીતી ગઈ, પણ આ નવા પરણેલા છોકરા અને વહુને શાંતિથી સુખેથી મજા નહીં કરવા દેવાની, ફરવા નહીં દેવાના। એટલે તમે કહેવા શું માંગો છો? તમે અત્યારે અમારા ઘરે ઝઘડો કરવાના મૂડમાં આવ્યા છો? મારી દીકરીને ન બોલવાના વેણ બોલ્યા, તમને શું લાગે છે કે અમે બધું સહન કરી લઈશું? બેન, તમે શાંત થઈ જાઓ અને હું તો એમ કહું છું તમે તમારી વાણીને વિરામ આપો ને તો થોડુંક વધારે સારું। અહીંયા વાણીને વિરામ આપવા નથી આવ્યા, પણ તમને લોકોને કડવા શબ્દોના ગૂંથડા ગળા નીચે ટરવા આવ્યા છે। હા તે બોલો ને, પણ અમે તમારી દીકરીને શું કાળી દોડી કહી દીધી છે? વેવાણ, મારા પર છે ને મારી દીકરી કવિતાનો ફોન આવ્યો હતો અને શું કીધું કે આ ઘરેણા તારા બાપે નથી લઈ લીધા, અમે 5 લાખ રૂપિયા આપ્યા ને ત્યારે તારા બાપે કરાવી દીધા છે, એટલે અમારા બાપના ઘરેણા છે અને ગામડે જઈશ ને તો કોઈ બાપ સગો નહીં થાય, આ ઘરેણા ચોરી જશે તો। પહેલી વાત તો એ કે હું આવું કઈ બોલી જ નથી, અને બીજી વાત કે તમે જે અત્યારે વાત કરી રહ્યા છો ને એમાં તમારા ઘરના સંસ્કાર દેખાઈ રહ્યા છે। જેની માં આવી છે એની દીકરી કેવી હશે? બસ વેવાણ, બોલવામાં છે ને જરા ભાન રાખજો, જો મારી જીભ ખુલી ગઈ ને આ તો તમારી નીચેની આ ધરતી છે ને ધમધમવા લાગશે, સમજી ગયા? તો હજી તમે બોલવામાં બાકી શું રાખ્યું છે? ગીતાબેન, આ તમારી ગેરસમજ દૂર કરવા માટે હમણાં હું છોકરાઓને ફોન લગાડું, પણ એ જે જગ્યાએ ગયા ને ત્યાંનો ફોન નથી લાગતો, નહીં તો હમણાં જ ખુલાસો થઈ જાય ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। છોકરા આખી જિંદગી ત્યાં નથી રોકાવાના, એને આવી જવા દેવું,
પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશો. ચાલ ગીતા ઉભી થા. ને તમને લોકોને તો હું બરાબર જોઈ લઈશ. એકવાર મારી દીકરીને અહીંયા આવી જવા દો. જે થાય ને એ કરી લેવાનું. આવી ધમકી નહીં મારવાની. નીકળો. જોયું તમે વેવાણને અભિમાન તો કેટલું છે. આ વેવાય અને વેવાણ ખાબો છે ને ડેડકા છે ડેડકા. 5 લાખ રૂપિયા શું આપણને આપ્યા કે એ તો પોતાની જાતને મહાન સમજે છે. જાણે આપણે એમના ગુલામ હોઈએ. એ જેમ નાચ નચવે એમ આપણે નાચ્યા કરવાનું. હા તે પણ 5 લાખ રૂપિયા આપણે લીધા છે ને એ પાછા આપવાના છે આપણે. એમની પાસે ઓછી ના લીધા છે. અરે હદ થઈ ગઈ. મારી દીકરીના બધા ઘરેણા ઉતારી લીધા. જરાય શરમ ન આવી. અરે સંસ્કારનો છાંટો હોય તો શરમ આવે ને. બસ હવે બહુ થયું. એક વાર આપણી દીકરી કવિતાને ગામડેથી પાછી આવી જવા દો. પછી આપણે ફેસલો કરી જ લેવો છે. એ જ કે મારે મારી છોકરીને એ ઘરમાં પાછી મોકલવી જ નથી. મતલબ છૂટાછેડા. હા બરાબર છે. સાચી વાત છે તારી. અને સાથે સાથે પેલા 5 લાખ પણ બૂચ મારી દઈશું. રૂપિયાનું બહુ ઘમંડ છે ને વેવાઈને. ફક્ત 2 દિવસ ખમી જાઓ પછી તમે છો ને હું છું. હું જોઈ જ લેવાની છું એને. આ એક વખત છોકરાઓને આવી જવા દો બસ. ખાવા ખીચડી નથી. અને હોશિયારી કેટલે કરે છે એ લોકો. જેની માં પરબારું આખું ગામ વેચી નાખતી હોય એની છોકરીના સંસ્કાર એની માં કરતા 3 ગણા જ હોય ને. આ કવિતાઓ આ ઘરમાં પગ મુકતા વેત આવું કરશે ને એ તો મને સપને ખ્યાલ નતો. હાચું કહું ને તો હવે આને લાંબુ ન હકાય. આપણા દીકરાને સમજાવીને આ કવિતાને ને બાપના ઘર ભેગી કરી દેવાય. હાવતા વેતાવા કાંડ ચાલુ કર્યા છે હજી આગળ હું નહીં કરે. તું એક વાત સમજ. આવી રીતે ઉતાવળું પગલું ન ભરાય. આમાં ઉતાવળું પગલું ભરવાની તમે વાત કરો છો. આ 2 કોડીની વેવાઈ આપણા ઘરે આવીને મન ફાવે એમ બોલીને જતી રહી તો એમાં આપણી ઇજ્જત આબરૂ હો. એક વાત તને હાજે કહું. સમજદાર માણસ ઈજ કહેવાય જે વિચારે વિચારીને પગલા ભરે. પણ જે કામ આપણે કર્યું જ નથી એની હાટું આટલું હા ભરવું પડે ને એટલે જ મારો મગજ હલી ગયો. તું શાંત થઈ જા. આ 1-2 દિવસની વાત છે. આ છોકરા આવી જાય ને એટલે આ બધું થાળે પડી જાય. સાચું કીધું તમે. 1-2 દિવસની જ વાર છે. પછી જો આ વેવાણને ધોળા દિવસે તાળા ન બતાવું ને પપ્પા તમે લોકો એટલા બધા ગુસ્સે કેમ છો? એ તો આજે સાંજે કવિતાના મમ્મી પપ્પા આવશે ને ત્યારે જ બધો જવાબ મળશે. કેમ મમ્મી થયું શું? આ તે જે પણ કંઈ કર્યું છે ને. રેવતી આગળ કંઈ ના બોલતી. બેટા તમે લોકો આવ્યા ને થાકી ગયા છો. જાઓ તમારા રૂમમાં આરામ કરો. આપણે સાંજે બધી વાત કરશું. એ દિવસે તો તમે બહુ હોશિયારી મારતા હતા. આજે તમારી દીકરી અને હું અમે બંને સામે બેઠા છીએ. બોલો શું તકલીફ હતી તમને? હા જે તકલીફ હશે ને એ તો કહીશ જ. અને હું કઈ છાની માની બેસી નથી રહેવાની રેવતી બેન. અને તમારાથી ડરતી પણ નથી. સમજ્યા? તમે લોકો બધા મને એ કહેશો
કે આ બધું છે શું? આ બધા કારસ્તાન કવિતાના છે. શું મારા કારસ્તાન? પણ મેં એવું કર્યું છે શું? એક વાતનો મને જવાબ આપ. મેં તને એવું ક્યારે કીધું કે તે જે દાગીના પહેર્યા હતા એ બધા તારા બાપના ઘરના નથી અને તારા સસરાએ કરાવી આપ્યા છે? તને પૂછું છું, મેં એવું ક્યારે કીધું તને કે આ બધા ઘરેણા તું ઉતારીને પછી જ ગામડે જજે? હું તને પૂછું છું, કેમ તારી બોલતી બંધ થઈ ગઈ? આ વાત જ્યારે થઈ ને એ વાતના સાક્ષી મારા પતિ અને મારો દીકરો બંને છે. સાંભળો, બેટા, તમને લોકોને તો ખબર જ છે કે આ તમારા નવા નવા લગ્ન થયા છે એટલે પહેલા તો કુળદેવીના દર્શન કરવા માટે જવું પડે, પછી બીજા બધા કામ. હા, તારી વાત ખરી છે. ગામડે આપણે કુળદેવીના દર્શન કરવા જવું જ પડે છે અને જો ને એ લોકો તૈયાર થઈને ગામડે તો જઈ રહ્યા છે. હા મમ્મી પપ્પા, અમે લોકો ગામડે કુળદેવી માના દર્શન કરવા માટે જઈએ છીએ. અમને લોકોને આશીર્વાદ આપો. બેટા, તમે ઘરની બહાર પગ મૂકો એ પહેલા હું તમને કંઈક કહેવા માંગુ છું. બોલો ને મમ્મી. બેટા, તમે લોકો કુળદેવીના દર્શન કરવા જાઓ છો એટલે આ બધા ઘરેણા ઉતારીને જાઓ તો વધારે સારું. પણ મમ્મી, મારા તો હમણાં જ લગ્ન થયા છે અને હું ઘરેણા પહેર્યા વગર કેવી રીતે જાઉં? એ મારાથી નહીં થાય. અરે બેટા, મારો કહેવાનો મતલબ એ નથી. તમે ગામડે જાઓ છો તો મોબાઈલમાં નેટવર્ક નહીં આવે અને બેટા અત્યારે ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ વધારે છે, અજાણી જગ્યા અજાણ્યા માણસો, એટલે કહું છું. અને આવીને પાછા તરત જ ઘરેણા પહેરી લેજે ને, હું ક્યાં ના પાડું છું. હા મમ્મી. કવિતા, મમ્મીની વાત એકદમ સાચી છે, આપણે એમ જ કરીએ. તો હવે તમે લોકો મને એ કહો કે મેં આમાં તમારી દીકરીને ક્યાં કાળી ધોળી કીધી છે? જે પણ કઈ કીધું એના હિત માટે જ કીધું છે ને? હા હા, મારા મમ્મીની વાત સાચી છે, પણ તો શું? હવે મારા મનને શાંતિ થઈ. અરે મેં તો તમારી દીકરીને સરખું જ કીધું હતું, પણ આ તમારી કવિતાએ રાઈનો પહાડ કરીને તમારી કાન ભંભેણી કરી અને તમે તમે કઈ જાણ્યું નહીં, કઈ સમજ્યું નહીં અને અમારા જ ઘરમાં આવી અમને જેમ ફાવે એમ બોલી ગયા. શું બેટા, આ વાત સાચી છે? મારી દીકરીના ભૂલના કારણે અને મારી પણ ગેરસમજણ, મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ. અમને બંનેને માફ કરી દેજો. જુઓ ગીતાબેન, તમારે માફી માંગવાની જરૂર નથી, પણ પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે આ છોકરાઓમાં હજી છોકરમત હોય છે, એમ છતાં એની વાત સાંભળીને આપણે એનું ઘર તોડવા માટે કેમ તૈયાર થઈ જઈએ છીએ? ગીતાબેન, તમે કે હું, આપણે બધાએ જિંદગીના ચડાવ ઉતાર, તડકો છાયો, સુખ દુઃખ બધું જોયું જ છે ને, એમ છતાં પણ આપણે આપણા સંતાનોના આંધળા પ્રેમમાં આટલા બધા જજ્બાતી કેમ બની જઈએ છે? કેમ આટલા ભાવુક થઈ જઈએ છે? તમારી વાત સાચી છે રેવતીબેન. સમજ્યા વગર બોલેલા બે શબ્દ માણસની જિંદગીમાં કેટલા મોટા તોફાન લાવી મૂકે છે ને, એની આજે મને ખબર પડી. આમ તો જો કે મારી ભૂલ માફીને લાયક નથી, તે છતાંય હું તમારા બંનેની દિલથી માફી માંગુ છું. મમ્મી, આજે મને પણ સમજાઈ ગયું છે કે સુખી સંસાર માટે કોઈ પણની દીકરીએ પોતાના પિયરમાં આવી રીતે સાચી ખોટી વાત ન કરવી જોઈએ, કારણ કે તેનાથી ઘરના વડીલોને કેટલું સહન કરવું પડે છે
એ ફક્ત વડીલો જ જાણે છે. અરે પણ બસ હવે, આ બધાને પોતપોતાની ભૂલ સમજાય કેવે ને, તો વાત નહીં પૂરી કરો. અને કવિતા બેટા, તું જા અંદર જઈ અને ચા નાસ્તાની બધા માટે વ્યવસ્થા કર. હા પપ્પા, હું હમણાં જ લઈ આવું છું. એક મિનિટ કવિતા, હવે કઈ ચા પાણીથી નહીં ચાલે, હવે તો અમે જમીને જ જઈશું. હા હા, કેમ નહીં વેવણ, આ તમારું જ ઘર છે ને. હા મમ્મી, હું હમણાં જ બનાવી દઉં છું.